नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 आर्थिक सुधाराओ विषय आपणे विद्यार्थी मित्रों चर्चा करीए छीए। चैप्टर नंबर 8 जे आर्थिक सुधारा छे विद्यार्थी मित्रों, आ आर्थिक सुधारा अर्थतंत्रनी अंदर 24 जुलाई 1991 दिवसथी करवामां आव्या छे। आर्थिक सुधाराओ 3 छे, खानगीकरण, प्राइवेटलाइजेशन, उदारीकरण, लिबरलाइजेशन, वैश्विकीकरण, ग्लोबलाइजेशन। आ 3 प्रकारना सुधारा विषय चैप्टरनी अंदर विद्यार्थी मित्रों आपणे अभ्यास करवानो छे। सौथी पहला आर्थिक सुधारा छे ए 1991 अंदर ज्यारे आपणा पूर्व वडाप्रधान डॉक्टर मनमोहन सिंह वडाप्रधान ई वखते आपणा 1991 अंदर नाणामंत्री हता, तो ए समयनी अंदर विद्यार्थी मित्रों आ आर्थिक सुधाराओ करवामां आव्या छे। જ્યારથી આ વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં આર્થિક સુધારા કરવામાં આવ્યા છે, ત્યારથી આપણા દેશની જે વિકાસની ગતિ છે એ ખૂબ જ ઝડપથી વધી છે, ખૂબ જ દેશની અંદર ઝડપથી વિકાસ થયો છે। પ્રસ્તાવના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી લઈએ તો સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારાઓ સામે ભારતની અંદર આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા। જ્યારે ભારત દેશ આઝાદ થયો તે ભારત દેશનો કઈ રીતે વિકાસ કરવો, આર્થિક એટલે નાણાકીય વિકાસ, સામાજિક એટલે લોકોનો વિકાસ, આ એક મોટો પડકાર હતો કે દેશને વિકાસ કઈ રીતે કરી શકાય। આ માટે શરૂઆતમાં ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી। મિશ્ર અર્થતંત્રની અંદર ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ જોવા મળે છે, જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ વધારે જોક વધારે રહ્યો। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 1947 થી 1990 આજે સમયગાળો લગભગ 40 વર્ષ આસપાસનો સમયગાળો થાય, 41-42 વર્ષનો જે સમયગાળો છે, આ 40 વર્ષ 1947માં દેશ આઝાદ થાય છે અને 1990 એટલે કે એના પછીના વર્ષે 1991ની અંદર સુધારા કરવામાં આવે છે। તો સુધારા કર્યા પહેલાંનો જે સમયગાળો છે એની અંદર ભારતે અપનાવેલ આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર ઉપર અને રાજ્યને વધારે પડતા અંકુશના લીધે આ 40 વર્ષમાં જે દેશના ધ્યેય હોય, આર્થિક ધ્યેય, એ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી। 40 વર્ષમાં સરકારે ઘણા બધા અંકુશો મૂક્યા હતા, સરકારે ઘણા બધા કડક અંકુશના લીધે દેશનો વિકાસ જેટલો થવો જોઈએ એટલો આ 40 વર્ષમાં વિદ્યાર્થી મિત્રો થઈ શક્યો નહોતો। આર્થિક નિષ્ણાંતોને લાગ્યું કે ભારતની જે વેપાર તુલાની ખાદ ઊંચી રહી છે, મતલબ કે એ પહેલાંના 40 વર્ષની અંદર દેશમાં પુષ્કળ પ્રમાણમાં અંકુશ હતા એટલે વિદેશ વેપાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી, ત્યારે ખાદ હતી। ખાદ હતીનો મતલબ કે આપણે નિકાસ ઓછી હતી અને આયાત વધારે હતી, આયાતની સરખામણીમાં નિકાસ નીચી હતી, ઓછી હતી, એટલે વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાદ વર્તાય, ભારતે વિદેશી સંસ્થાઓ પાસેથી મદદ લેવી પડતી હતી। પહેલાંના સમયમાં દુનિયાના વિકસિત દેશો અને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ ભારતને પણ નાણાકીય સહાય આપવા માટે એક પૂર્વ શરત મૂકી હતી કે ભારત દેશે, એની અંદર શરત એવી હતી કે ભારતને આ આર્થિક સુધારાઓ કરવા પડશે, કે ભારતે પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરવું પડશે તો આપણને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જેવી સંસ્થાઓ આપણને ભંડોળ આપશે। એ સંસ્થાએ આપણને શરત મૂકી કે તમે તમારા દેશમાં જે કડક અંકુશો છે એને હળવા બનાવો, એ કડક અંકુશને તમે દૂર કરો, અને આ શરત આપણે સ્વીકારી અને ભારતની અંદર જે આર્થિક નીતિઓ છે એમાં પરિવર્તન આપણે કરવું પડ્યું। ભારતમાં જે અંકુશો હતા એ અંકુશોને આપણે ઓછા કરવા પડ્યા, એટલે કે આપણા દેશની અંદર આર્થિક સુધારાઓ કરવા પડ્યા, દેશની અંદર સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો થયા। આર્થિક સુધારાઓ વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારના કરવા પડ્યા, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। જો કે આ એક સુધારા સારા હતા, આ સુધારાથી દેશને ઘણો બધો ફાયદો થયો છે। ઉદારીકરણ વિશે જે આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે અભ્યાસક્રમની અંદર છે ને, સરકારે એને કટ કર્યું છે। ઉદારીકરણનો મતલબ એવો થાય કે 1991 પહેલાં આપણે દેશની અંદર ઘણા બધા ઉદ્યોગો ઉપર અંકુશ હતા, નવા ઉદ્યોગ શરૂ કરવા હોય તો સરકાર તમને પરમિશન નહોતી આપતી। ઉદ્યોગની વાત કરું છું, નાના ધંધાની વાત નથી કરતો, નવા ઉદ્યોગને શરૂ કરવા માટે સરકાર પાસેથી પરમિશન લેવા જવી પડે, નવા ઉદ્યોગ શરૂ કરવાની સરકાર પરમિશન ન આપે, એના ઘણા બધા રીઝન છે વિદ્યાર્થી મિત્રો ત્યારે હતા। અને 1991 પહેલાં અને 1991 પછી જ્યારે સરકારે ઉદારીકરણની નીતિ લાવી અને સરકારે નક્કી કર્યું
कि अमुक उद्योगों ने बात करता बाकीना तमाम उद्योगों में सरकारे हवे जे पहला लाइसेंस लेवू पड़तू होतू परमिशन लेवी पड़ती होती ए सरकारे दूर करी। पहलाना समय में सरकारे 72% जेटली ऊंची जकातो नाखी जे सरकार अत्यारे 18% आसपास लई गई है जकात खूब नीची करी छे मतलब के बहु बधा अंकुश होता ई सरकारे हलवा कर्या एने आपणे उदारीकरण कहीए छीए। पण आपणे विद्यार्थी मित्रों खानगीकरण तरफ जवुं छे। ખાનગીકરણની આપણે વાત કરીએ છીએ તો આની અંદર સૌથી પહેલાં હું વાત કરું છું કે 1991 પહેલાં મોટાભાગના ઉદ્યોગો સરકાર ચલાવતી હતી। 1991 પહેલાં મોટાભાગના ઉદ્યોગો સરકાર ચલાવતી હતી પણ સરકારને ધીમે ધીમે ખબર પડી કે સરકાર જે ઉદ્યોગો ચલાવે છે એ ઉદ્યોગો ખોટ કરે છે, એ ઉદ્યોગને ચલાવવા આગળ શક્ય નથી। એટલે સરકારે નક્કી કર્યું કે જે આ ઉદ્યોગો એવા છે કે ખોટ કરે છે કે એને ખાનગી ક્ષેત્રની અંદર વેચી દેવામાં આવે तो ने खानगीकरण कहवाय। जेनी मालिकी राज्य सरकार नी हती, जेनी मालिकी केन्द्र सरकार नी हती, हवे एवा उद्योगों खानगी क्षेत्र ने आपवाना छे, एने वेची देवाना छे, एने खानगीकरण आपणे कही शकीए छीए। खानगीकरण एटले औद्योगिक एकमो एटले के जे उद्योगो छे ए जाहिर क्षेत्र मांथी खानगी क्षेत्र में हस्तांतरण, पहला ए सरकारनी मालिकीनुं होय, हवे एने वेची देवामां आवे, खानगी क्षेत्र ने वेची देवामां आवे, एनु हस्तांतरण कहेवामां आवे छे, एटले के वेची देवामां आवे छे। पहला एनी मालिकी खानगी क्षेत्रनी, हवे एनी मालिकी, पहला एनी मालिकी जाहिर क्षेत्रनी अने हवे एनी मालिकी खानगी क्षेत्रनी, आ मालिकीनुं हस्तांतरण थाय एने खानगीकरण कहेवाय, प्राइवेटलाइजेशन कहेवाय। औद्योगिक एकमो एटले उद्योगो, जाहिर क्षेत्रनी जे मालिकी छे, सरकारनी मालिकी हती, एमांथी खानगी क्षेत्रमां एनुं हस्तांतरण करवानुं, फेरबदली करवानी छे। राज्य अथवा तो देश ए पहला जाहिर क्षेत्रना जे उद्योगो छे एनु मालिकी ने पहला संचालन करता हता, मालिकी ने संचालन धरावता हता, हवे आ मालिकी अथवा तो संचालन छे पूर्ण रूपे एटले के आखे आखो उद्योग छे अथवा आंशिक रूपे एटले के अर्धो उद्योग खानगी क्षेत्र ने सौंपवामां आवे अने केवे खानगीकरणनी प्रक्रिया। का सरकारनो आखे आखो उद्योग खानगी क्षेत्र ने वेची दईए, का સરકારનો અડધો ઉદ્યોગ 49% ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે, આને કહેવાય ખાનગીકરણની પ્રક્રિયા કહેવાય છે। મતલબ કે સરકારની જે માલિકીના ઉદ્યોગો છે હવે એ ઉદ્યોગો તમારે ખાનગી ક્ષેત્રને આપી દેવાના છે, પૂરેપૂરો આપી દો, સંપૂર્ણ ખાનગીકરણ કહેવાય, અડધો ઉદ્યોગ ખાનગી ક્ષેત્રને આપો, અંશતઃ ખાનગીકરણ કહેવાય। ખાનગીકરણની પ્રક્રિયા, ખાનગીકરણની અંદર પહેલું વી મૂડીકરણ દ્વારા, એટલે કે 50% શેર તમે ખાનગી ક્ષેત્રને વેચી દો। બીજું, જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવો। પહેલાં જાહેર ક્ષેત્ર માટે 18 ઉદ્યોગો અનામત હતા, સરકારે અત્યારે 3 ઉદ્યોગો પોતાની પાસે રાખ્યા છે, બાકીના 15 ઉદ્યોગોમાં જાહેર ખાનગી ક્ષેત્રને છૂટ આપી છે ધંધો કરવાની। અને ત્રીજું છે, જાહેર અને ખાનગી ઉદ્યોગો બંને સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને ખાનગીકરણ 3 રીતે થઈ શકે। વિમૂડીકરણ એટલે તમારા 50% શેર, 49% શેર હોય, 26% શેર હોય, 51% શેર હોય, 50% શેર તમારે ખાનગી ક્ષેત્રને વેચી દેવાના, એને કહેવાય છે વિમૂડીકરણ। બીજું છે, પહેલાં સરકારની પાસે 18 ઉદ્યોગો અનામત હતા, હવે સરકારે ફક્ત 3 ઉદ્યોગ પોતાની પાસે રાખ્યા, બાકીના ઉદ્યોગની અંદર સરકારે ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપ્યો, આ રીતે ખાનગીકરણ કર્યું છે। અને જાહેર અને ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને, બંને ઉદ્યોગો સ્થાપી સંયુક્ત એટલે બંને હળીમળીને ઉદ્યોગોની રચના કરીને ઉદ્યોગ શરૂ કર્યું છે અથવા તો નવું સાહસને શરૂ કર્યું છે। હવે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો, વિમૂડીકરણની વાત કરીએ છીએ। પહેલાં વિમૂડીકરણનો અર્થ એટલે શું, ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે વિમૂડીકરણ એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હતા જે પહેલાં 100% માલિકી સરકારની હતી ઉદ્યોગોની અંદર, એમાં રાજ્ય સરકાર પોતાનો ફાળો ઓછો કરે, પોતાને શેર મૂડીનું પ્રમાણ ઘટાડે, પોતાનો ફાળો ઓછો કરે અથવા તો પાછો ખેંચે, અને કોને વેચવાનો તો કે ખાનગી ક્ષેત્રને વેચી દઈશ 50% શેર। પોતાની પાસે જે 100% શેર હોય એમાંથી 50% શેર ખાનગી ક્ષેત્રને વેચી દે, એટલે કે પોતાનો ફાળો ઓછો કરે છે, પોતાની જે શેર મૂડી છે એને ઓછી કરે છે, ઓછી કરીને કોને આપે છે, ખાનગી ક્ષેત્રને વેચે છે। તો એને કહેશું આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે એમાંથી પોતાની મૂડી પાછી ખેંચે, આને કહેવાય વિમૂડીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે। 100% પહેલાં સરકારની માલિકીના ઉદ્યોગો હતા,
100% સરકારની માલિકી હતી, હવે એમાંથી સરકાર પોતાનો શેરમૂડીનો હિસ્સો ઘટાડવા માગે છે. એટલે કે સરકાર એ કોને આપી દે છે, તો કે એ ખાનગી ક્ષેત્રને વેચી દે છે, તો એને કહેવાય છે વિમૂડીકરણ. વિમૂડીકરણની પ્રક્રિયા સમજવા માટે બે બાબતો જોઈએ કે વિમૂડીકરણ વિદ્યાર્થી મિત્રો બે રીતે થઈ શકે. બે રીતે વિદ્યાર્થી મિત્રો સરકાર ખાનગી ક્ષેત્રને શેરનું વેચાણ કરી શકે. હવે એની અંદર વાત કરીએ આપણે તો કે પ્રથમ તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના જે શેર છે એ ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે, માલિકીનું હસ્તાંતરણ કરે, એને ખાનગીકરણ છે. આપણે વાત કરી ગયા કે અમુક ટકા જે શેર છે એ ખાનગી ક્ષેત્રને વેચી દેવાના, એને ખાનગીકરણ કહેવાય છે. પણ આ શેર બે રીતે વેચે છે. કાં એક એક્ઝામ્પલ એવું છે કે કાં જાહેર ક્ષેત્ર છે એ તમામ શેર એટલે 100એ 100% શેર ખાનગી ક્ષેત્રને વેચી દે, તો આને કહેવાય સંપૂર્ણ હસ્તાંતરણ માલિકીનું. 100એ 100% એટલે આખે આખો ઉદ્યોગ, આખી આખી કંપની જ ખાનગી ક્ષેત્રને સરકાર વેચી દે છે, એને કહેશું માલિકીનું સંપૂર્ણ હસ્તાંતરણ. આને કહેવાય સંપૂર્ણ ખાનગીકરણ. બીજું છે કે જાહેર ક્ષેત્ર હોય, સરકારનું ક્ષેત્ર હોય, એ 100% શેર નહીં વેચે, પણ ખાનગી ક્ષેત્રને કાં 29% શેર વેચે અને કાં 49% શેર વેચે, એટલે કે અંશતઃ ખાનગીકરણ કહેવાય. જો 100એ 100% શેર ખાનગી ક્ષેત્રને આપી દેવામાં આવે, વેચી દેવામાં આવે, તો સંપૂર્ણ ખાનગીકરણ કહેવાય, માલિકીનું સંપૂર્ણ હસ્તાંતરણ કહેવાય. જો 29% કે 49% શેર ખાનગી ક્ષેત્રને આપવામાં આવે તો આને કહેવાય અંશતઃ ખાનગીકરણ. 51%થી ઓછા શેર વેચાય, 29% કે 49% શેર વેચાય, તો નાના પાયેનું વિમૂડીકરણ કહેવાય. અને 51%થી વધારે શેર જો ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો મોટા પાયેનું વિમૂડીકરણ કહેવાય. વિમૂડીકરણના બે પ્રકાર, નાના પાયેનું અને મોટા પાયેનું. 51%થી ઓછા શેર સરકાર ખાનગી ક્ષેત્રને વેચી દે તો નાના પાયેનું વિમૂડીકરણ, અને 51%થી વધારે શેર જો ખાનગી ક્ષેત્રને વેચી દે તો મોટા પાયાનું વિમૂડીકરણ. ખાનગીકરણ બે રીતે, સંપૂર્ણ અને અંશતઃ. બધા જ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે તો સંપૂર્ણ ખાનગીકરણ, અને 29% કે 49% શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો એને કહેવાય નાના પાયાનું વિમૂડીકરણ. રાજ્ય જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે એમ એના ઉપર કેટલાક ક્ષેત્રો પર અંકુશ પણ છે. ખાસ તો જાહેર સેવાના ક્ષેત્રો હોય કે જ્યાં ખાનગી રોકાણકારોને પ્રવેશની પાબંદી હોય છે, રેલવેમાં રોકાણ નથી કરી શકતા, વીજળીની અંદર રોકાણ નથી કરી શકતા, પછી સંરક્ષણની અંદર રોકાણ નથી કરી શકતા ખાનગી કંપની. ખાનગીકરણની પ્રક્રિયાનો બીજો અગત્યનો મુદ્દો છે કે રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં પણ કામ કરવાની હવે સરકારે છૂટ આપી છે. પહેલાં સરકાર બેન્કિંગમાં, સરકાર જ બેન્કિંગ કરતી હતી, બેંક ચલાવતી હતી, અત્યારે ખાનગી ક્ષેત્રને છૂટ છે. શિક્ષણ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, હવે આ બધા જ ઉદ્યોગો ખાનગી ક્ષેત્રને સરકારે છૂટ આપી છે. ખાનગી ઉદ્યોગ જૂથો પણ હવે એની સેવા આપે છે. પહેલાં આની અંદર સરકાર જ કામ કરતી હતી, હવે સરકારે આનું ખાનગીકરણ કર્યું છે અને ખાનગી કંપનીઓ હવે એની અંદર સેવાઓ વિદ્યાર્થી મિત્રો આપે છે. આઝાદી બાદના શરૂઆતના વર્ષોમાં 1947 પછીના વર્ષો એમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થયું. મતલબ કે જ્યારે આઝાદી મળી ત્યારે મોટાભાગના ઉદ્યોગો સરકારે શરૂ કર્યા. સરકારને ત્યારે એવો વિશ્વાસ હતો કે પોતે બધા ઉદ્યોગ શરૂ કરશે અને દેશનો વિકાસ કરી નાખશે, પણ એવું બન્યું નહીં. 31 માર્ચ 1951 અંદર રાજ્ય સરકાર એટલે કે સરકારની પાસે 5 ઉદ્યોગો હતા અને 1990 એટલે 40 વર્ષમાં સરકારની પાસે 233 ઉદ્યોગો થઈ ગયા. સરકારને એવો એક વિશ્વાસ હતો કે પોતે બધા જ ઉદ્યોગો શરૂ કરશે અને દેશનો વિકાસ કરી નાખશે, પણ હકીકતમાં થયું નહીં. સરકાર એકલાથી આ બધું શક્ય નથી થતું. પહેલાં સરકારની પાસે 5 ઉદ્યોગો હતા, 90 સુધીમાં સરકારની પાસે 233 ઉદ્યોગો થઈ ગયા, મોટા મોટા ઉદ્યોગો. પણ 1991 સરકારને ખબર પડી કે પોતાના ઉદ્યોગો કેટલાક ધોળા હાથી સાબિત થયા છે, ખોટ કરે છે, હવે એને ચલાવવા શક્ય નથી. એટલે 1991 સરકારે આ 233 ઉદ્યોગો જે હતા એમાંથી સરકારે ઉદ્યોગોમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું. 2010 આંકડો યાદ રાખજો, 217 થઈ ગયા 2000 કેની અંદર, તો કે 2010 અંદર ઉદ્યોગો 17 થઈ ગયા. પહેલાં હતા 233, એમાંથી થઈ ગયા 217, એટલે કે લગભગ 16 જેટલા ઉદ્યોગો સરકારે
20 વર્ષમાં 16 જેટલા ઉદ્યોગો સરકારે વેચી દીધા ખાનગી ક્ષેત્રને. ફરી પાછો સરકારની અંદર ખાનગી ક્ષેત્રની અંદર ઉદ્યોગોનું પ્રમાણ થોડુંક વધે છે. નવા ઉદ્યોગો શરૂ કરીને સરકારની પાસે ઉદ્યોગો થઈ ગયા 300. પણ સરકારે જૂના ઉદ્યોગોમાંથી વિમૂળીકરણ ચાલુ રહ્યું. શરૂઆતમાં સ્થપાયા હતા, આઝાદી વખતમાં સ્થપાયા હતા એવા ઉદ્યોગો સરકારે વેચી દેવાનું ચાલુ રાખ્યું હતું. જાહેર ક્ષેત્રના અનામત ઉદ્યોગો રાખવામાં આવ્યા હતા. મેં તમને કીધું 18 ઉદ્યોગો એવા હતા કે જે સરકારે પોતાની પાસે રાખ્યા હતા. પણ સરકારે અત્યારે ફક્ત 3 જ ઉદ્યોગ પોતાની પાસે રાખ્યા છે. 1 સંરક્ષણ છે, અણુ ઉર્જા છે અને રેલવે છે. આ 3 ઉદ્યોગો છે, અણુ ઉર્જા છે, સંરક્ષણ છે અને રેલવે છે, બરાબર. આની અંદર આ 3 જેટલા ઉદ્યોગો સરકારની પાસે છે. બાકીના તમામ ઉદ્યોગો આજે ખાનગી ક્ષેત્ર માટે સરકારે ખુલ્લા મૂકી દીધા છે. 3 ઉદ્યોગોમાં કોઈ પણ પ્રવેશ કરી શકતા નથી, જે રાજ્ય હસ્તકને નિયંત્રિત છે. પણ સરકાર ટૂંક સમયમાં હવે રેલવેનું પણ ખાનગીકરણ કરવા જઈ રહી છે, બરાબર. ધીમે ધીમે સરકારે ચાલુ કર્યું છે, પણ અત્યારે સરકારની પાસે 3 ઉદ્યોગો છે, એની બીજા ઉદ્યોગો છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતું ખાનગીકરણની આપણે વાત કરી. આગળ પછી નેક્સ્ટ ટાઈમ આપણે વિદ્યાર્થી મિત્રો વૈશ્વિકીકરણ તરફ આપણે વિદ્યાર્થી મિત્રો જશું. થેન્ક યુ, આભાર.